दोस्तों आपनुं स्वागत छे। आप जोई रह्या छो मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म दर्शन। जय श्री कृष्ण, जय माता जी। मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म दर्शन ना दरेक भक्तों ने मारे जय सियाराम, जय श्री कृष्ण। हूँ छु कौशिक भाई आर जानी भागवत कथाकार। आज आपणे वात करीशुं 11 अने बुधवार नी। શું છે 11 મહત્વ અને શું છે બુધવારનું મહત્વ, પણ એ પહેલાં આજના દેવતાઓને પ્રણામ કરી અને આપણે ભગવત ચર્ચા તરફ આગળ વધીએ। બુધવારના દેવ છે ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાન, અને બુધવારના દેવતાઓ એને પ્રણામ કરી અને શરૂઆત કરી આજના દિવસની અને ભગવત ચર્ચાની। ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। દ્વારકાધીશ ચરણમાં પ્રણામ કરી આજે આપણે ભગવત ચર્ચા કરીએ। બુધવાર છે કાર્તક સુદ 11 અને બુધવાર, બુધવારના દિવસની અંદર શું કરવાનું છે? આજે બુધવાર એટલે વિષ્ણુ ભગવાનનો દિવસ છે। દિવસ તો દરેક ભગવાનના છે, કારણ કે બધું છે ને વિષ્ણુ ભગવાનનું જ છે। તિથિર્વિષ્ણુ તથાવારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગશ્ચ કરણમ ચૈવ સર્વ વિષ્ણુમયમ જગત। આખું જગત છે ને વિષ્ણુમય જ છે। વાર પણ વિષ્ણુ ભગવાન છે, નક્ષત્ર પણ વિષ્ણુ ભગવાન છે, યોગ પણ વિષ્ણુ ભગવાન છે, 12 રાશિઓ પણ વિષ્ણુ ભગવાન છે। પણ આજે આપણા બધાના મગજમાં એવું છે, સોમવાર એટલે શિવજીનો, મંગળવાર એટલે માતાજીનો, બુધવાર એટલે વિષ્ણુ ભગવાનનો, ગુરુવાર એટલે ગુરુદેવનો, શુક્રવાર એટલે વૈભવ લક્ષ્મી માતાજીનો, શનિવાર એટલે હનુમાનજીનો, શનિદેવનો, રવિવાર એટલે રજા। એવું નથી હોતું, રવિવાર એટલે શું છે રવિવારનું પણ આગળ આપણે ભગવત ચર્ચા કરીશું। તો આજે બુધવાર છે વિષ્ણુ ભગવાનનો વાર, તો નારાયણ આજે જેની ઘરે ઠાકોરજી પ્રસ્થાવેલા છે, આજે ઠાકોરજીની સેવા કરવાનો દિવસ છે। આમ તો દરરોજ કરવી જોઈએ, પણ ખાસ કરીને બુધવારના દિવસે અવશ્ય ઠાકોરજીની સેવા કરવી જોઈએ। સેવાનો મતલબ શું છે? મેવા મળે એટલે સેવા કરવાની નથી, મુક્તિ મળે એટલે પણ સેવા કરવાની નથી, તો આનંદ મળે, પોતાનું જીવન સુધરે અને પોતાની ભક્તિ વધે એટલે પ્રભુની સેવા કરવાની છે આપણે હે ના મોક્ષન કાંક્ષા, મોક્ષ માટે સેવા કરવાની નથી। અને આપણે એ પ્રમાણે સેવા કરીએ તો આપણે ભગવાન સાથે શું કરીએ, એક જાતનો કરાર કર્યો છે, ડિનર ડિપ્લોમસી, તું મને આમ કર તો હું તારું આમ કરું, ના એવું નથી કરવાનું। આપણે ભગવાનની સેવા કરવાની છે, આનંદ વ્યક્ત, આનંદિત બનવા માટે અને આનંદિત જીવન બનાવવા માટે સેવા કરવાની છે। ગોકુળની ગોપીઓએ ભગવાનની સેવા કરી કે મોક્ષ માટે કરી હતી? ના, આનંદ મળતો હતો અને એક જાતનો ઉત્સાહ મળતો હતો એટલે ઠાકોરજીની સેવા કરી છે। ઠાકોરજીની ઘણી લોકો ઘરે, ઘણાની ઘરે ઠાકોરજી હોય ને એટલે અમને કહે મહારાજ અમારી ઘરે ઠાકોરજી છે, આવો દર્શન કરવા। તો ઘણી જગ્યાએ પધરામણીમાં અમે જઈએ, ઠાકોરજીના દર્શન કરાવે, ઠાકોરજીને પ્રણામ કરીએ, ઝાંખી કરીએ, પછી ઠાકોરજીના ગાલે જરાક હાથ ફેરવીએ ને તો 1 કિલો ધૂળ માથમાં આવે। પછી પૂછીએ બેન છેલ્લે ઠાકોરજીએ ક્યારે સ્નાન કર્યું હતું? તો કે મહારાજ 11 દિવસે કર્યું હતું, 11 તો 11 ના, આને સેવા ન કહેવાય। સેવા કોને કહેવાય? તો પોતાના બાળકને જેમ સંભાળે લે એ પ્રમાણે ઠાકોરજીની સંભાળે લેવાની છે। સ્નાન સવારે ઉઠે એટલે ભગવાનના પદ ગાઈને ઠાકોરજીને જગાડવાના છે, સ્નાન કરાવવાનું છે, સુંદર વસ્ત્ર પહેરાવવાના છે, સાથે ભજન ગાવાનું છે મુખથી। હાથ છે એ સેવા કરે, મુખ છે એ ભગવાનનું નામ લે, આંખ છે એ ભગવાનની ઝાંખી કરે અને કાન છે એ ભગવાનના ભજન સાંભળે, શરીરની દરેક ઇન્દ્રિયો ભગવાનના કામમાં લગાડવાની એને સેવા કહેવાય। આ પ્રમાણે ભગવાન શણગાર કરી, બિરાજમાન કરી, કેસર અથવા દૂધ કેસરવાળું કરી ભગવાનને અર્પણ કરો, માખણને મિશ્રી ઠાકોરજીને અર્પણ કરો, અને એટલું કરવાથી તમારી આજે આરોગ્ય, આયુષ્ય, પરિવારમાં આનંદ, ઉમંગ અને ધંધામાં પ્રગતિના દિવસોની પ્રગતિ જણાય એવું તમને અનુભવ કરી શકશો। સાથે એટલા માટે કહું છું કે આજે 11 છે, 11 અગિયારે 11 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન,
आ बधी इंद्रिओ भगवान ने अर्पण करी अने भगवान की सेवा करवामां आवे तो ठाकुर जी प्रसन्न थाय छे। 11 ने बुधवार छे, आज योगानुयोग महीनो छे, विष्णु भगवान नो वार अने साथे 11 पोते विष्णु भगवान जे स्वरूप छे। 11 એટલે શું છે? કારતક સુદ 11. ઘણા લોકો 11 ના દિવસે પણ આપણે તુલસી વિવાહ કરે છે, હે 11 ના દિવસે પણ તુલસી વિવાહ કરે છે। તો 11 શું છે? 11 11 શરીરની ઇન્દ્રિયો જે છે એ ઠાકોરજીની સેવામાં લગાડવાની છે, અને 11 કહેવામાં આવે છે। 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11 મન। અને ભગવાને ગીતામાં પણ કીધું છે કે જો મારી પૂજા કરવી હોય, મારી સેવા કરવી હોય તો મન અને બુદ્ધિ મને અર્પણ કરીને જો તમે પૂજા કરો તો એની અંદર સિદ્ધિ ને સફળતા તમને મળે। મહી એવા મના દસ્તવ મહી બુદ્ધિ નિવેશયત, હે અર્જુન, મન અને બુદ્ધિથી મારી સેવા કરીશ, મારા પગે લાગીશ તો તારી દરેક કર્મની અંદર સિદ્ધિ ને સફળતા મળશે। ભગવાને વચન આપ્યું છે આપણને કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, તમે જે જે કર્મ કરશો તેની અંદર સિદ્ધિ અને સફળતા તમને મળશે, મળશે ને મળશે। આજનો દિવસનો મહિમા આ છે, તિથિનો પણ મહિમા આ છે। તો આજના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી, ઠાકોરજીની સેવા કરવાથી અને 11 ઇન્દ્રિયો ભગવાનને સમર્પિત કરવાથી તમારા દરેક કાર્યની અંદર સિદ્ધિ અને સફળતાની પણ પ્રાપ્તિ થશે। મને આપો રજા, ફરીવાર આપણે ભગવત ચર્ચાની અંદર ભેગા થશો। જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મન મંદિર પૂજન ભંડાર નવસારીમાં ધાર્મિક ચીજ વસ્તુઓ ખરીદવાનું એકમાત્ર વિશ્વસનીય સ્થળ, જ્યાં એક જ છતમાં તમને મળી શકે છે ધર્મની વિવિધ વસ્તુઓ, જેવી કે પૂજાપાનો સામાન, આ ઉપરાંત પૂજાના વાસણો, દેવદેવીઓની મૂર્તિઓ, ફોટાઓ, શિવલિંગ, વિવિધ પ્રકારના રુદ્રાક્ષો, જપમારાઓ, પ્રભુના ઉપવસ્ત્રો અને વાગાઓ, સાથે સાથે તમામ પ્રકારના યંત્રો, મંદિરો માટે પૂજન સામગ્રી, ધાર્મિક પુસ્તકો, આ ઉપરાંત ઘરમાં રાખી શકાય એવા કલાત્મક મંદિરો, સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટેની અલભ્ય વસ્તુઓ સહિતની તમામ ચીજો મેળવવાનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે મન મંદિર પૂજન ભંડાર। ગોલવાડ ગેટથી ચાંદની ચોક જતા માર્ગ પર જોતા રહો મન મંદિર પૂજન ભંડારને સંગ ધર્મ દર્શન।